एक पॉइंट आपने बाकी रही गयो बराबर सम करता पहला तो पहला आपने पॉइंट टेली कर ले पछी सीधा सम पर जाइए पॉइंट से के भाई एक आइडियल स्केल हो तेना मा कई कई प्रॉपर्टीज होय जोई तया के गुणधर्म होवे जोई पर सबसे पहले छे के इजीली रीडेबल होवो जोईए तमे ने इजीली रीड करी शको बराबर तमने कोई एक स्केल तमे ड्रॉ करीने आपो छे जेम के इंजीनियरिंग स्केल मा स्टेटमेंट ना फॉर्म मा आपो आरएफ ना फॉर्म मा आपो पे ग्राफिकली फॉर्म मा आपो ई तमने इजीली रीडेबल होवो जोईए तमे ने इजीली रीड करी सकता होवा जोईए सेकंड टर्म छे जी लेंथ बनावो बराबर स्केल या मैप नी वात करू छु ग्राउंड ऊपर जी पण मेजरमेंट થતો હોય અલગ પણ આ હું જી મેપ માં જે એક સ્કેલ ડ્રો કરીશ બરાબર એની લેન્થ 15 થી 25 સેન્ટીમીટર ની વચ્ચે રાખવાનું રહેશે મેં તમને કીધું કે કોઈ એક સ્કેલ લ્યો 30 સેન્ટીમીટર ની લેન્થ મેક્સિમમ હોય શકે સ્ટીલ ના સ્કેલ ની તો એમાં પણ આપણે રિડ્યુસ કરી નાખ્યું તો કે 15 થી 25 સેન્ટીમીટર વચ્ચે ની લેન્થ રાખવાની ના છે લેન્થ રાખી લીધી 25 વચ્ચે ની ડન થર્ડ છે કે એમાં આરએફ મેન્શન કરવાનું થશે જેટલા જેટલા તમે સ્કેલ ડ્રો કરો બરાબર ડ્રો થઈ ગયા પછી એના બોટમ માંની નીચે તમારે આરએફ ના ફોર્મમાં રિપ્રેઝન્ટેશન કરવાનું થશે તો પોતાને એક સ્કેલ ડ્રો કરેલો બરાબર આ સ્કેલ સમજાવું સ્કેલ ડ્રો કરવાનો અને નીચે જે લખીશું ડિસ્ક્રિપ્શન ની કયા ફોર્મમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું કે આરએફ બે મેપ ના બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ઈચ બે પોઈન્ટ નું ડિસ્ટન્સ કેના ઉપર તો કે ગ્રાઉન્ડ ઉપર પછી ફોર્થ પોઈન્ટ કે ઈઝીલી યુઝેબલ હોવો જોઈએ તમે ફટાફટ યુઝ કરી શકતા હોવો જોઈએ તમને એને યુઝ કરવામાં કોઈ ડિફિકલ્ટીઝ ના આવી જોઈએ કોઈ થર્ડ પર્સન ને ના પૂછવું પડે કારણ કે મેપ્સ છે બરાબર એક વખત બનીને આપણે એને કોઈ જગ્યાએ ફોલ્ડ અપ કરીને રાખી દઈએ હવે એને થોડા ટાઈમ પછી જરૂર પડે યુઝ કરવાની ત્યારે જે પર્સન ને જરૂર મેડ કરેલો હોય સપોઝ એ પર્સન હોય અને ના પણ હોઈ શકે જગ્યાએ ત્યારે આપણે કોઈ થર્ડ પર્સન ને પણ એને યુઝ કરતા આવડવું જોઈએ અને એના થી ડિવિઝન અને સબ ડિવિઝન આપણે પાડેલા હતા બરાબર સપોઝ મેં તમને કીધું પેલો પાર્ટ છે એક ડિવિઝન સોરી પેલો પાર્ટ છે નો સબ ડિવિઝન્સ અને બાકીના હતા એના ડિવિઝન મેઇન પાર્ટ્સ એને ઇક્વલી અને પ્રોપરલી તમારે સ્કેલ સાઇઝ દઈને ડ્રો કરવાના થશે ક્લિયર આવડશે અને એના સિવાય જી મેઝરમેન્ટ છે એ તમે એવી રીતે સ્કેલ ડ્રો કરવાનું થશે જેથી તમારે મેપ ઉપર 0.25 mm થી નાના માપ ન તો ડ્રો કરવા પડે અને ના તો તમારે બતાવવા પડે એવો એક સ્કેલ સિલેક્ટ કરવાનો થશે યાદ રહેશે આટલા પોઈન્ટ ડન ચલો નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ઈ છે આનો સમ હવે સમ માં કંઈક એવું કીધેલું હતું કે પહેલા આપણે એની જે રકમ છે બરાબર અત્યારે તમારા સ્ક્રીન ઉપર સ્લાઇડ થઈ છે આખી આખી રકમ નોટ ડાઉન કરી લો બરાબર નોટ ડાઉન થઈ ગયા પછી આપણે જોઈએ શું થાય છે હવે એવું કીધું છે એક્ઝામ્પલ 1 માં કે આરએફ ડિટરમાઇન કરો સિમ્પલી તમને એમ કીધું કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન આનો ફાઇન્ડ કરો ઓકે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન આપણે ગોતશું હવે કયો કયો ડેટા તમને આમાં આપેલું છે તો ડેટા એમ કીધું છે કે ભાઈ એરિયા ઓન ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ઉપરના જે બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હતો તો જે એરિયા મેળો બરાબર એરિયા કેટલો મેળો 14 143 મીટર સ્ક્વેર આટલો એરિયા મેળો આ ગ્રાઉન્ડ ઉપરનું ડિસ્ટન્સ અને જી મેપ નો જી સાઇઝ છે બરાબર જી મેપ ની સાઇઝ ઉપર તમારે આખે આખો ડિસ્ટન્સ બતાવવાનું છે ઈ છે 8.5 × 6.5 સેન્ટીમીટર શું છે 8.5 × 6.5 સેન્ટીમીટર અને આમાં આટલું જ કીધેલું છે બટ અને આપણે થોડાક પેલા ડાયગોનલ સ્કેલ ના ફોર્મમાં વિચારીએ તો એમાં એમ કહી શકે કે 1 મીટર સુધીનો રીડેબલ સ્કેલ ડ્રો કરો બરાબર છે 1 મીટર સુધીનો રીડેબલ સ્કેલ ડ્રો કરો ઓકે આટલું આ ટર્મ છે એ રકમમાં નથી આપેલું આ આપણે અલગથી ફાઇન્ડ કરશું એટલે તમને સમમાં ધીરે ધીરે આઈડિયા આવે આપણે જોશું 5-6 સમ જોશું ત્યારે તમને ઈઝીલી એક બે સમમાં આઈડિયા આવશે બરાબર ત્યારે તમને સમ ની કેવી રીતે પૂછાઈ શકે એનો બેઝિક આઈડિયા આવશે ક્લિયર હો કીધું છે ડિટરમાઇન આરએફ ઓકે મેપ નું ડિસ્ટન્સ આપેલું છે સોરી મેપ ની સાઇઝ આપેલી છે અને તમને બે પોઈન્ટ વચ્ચેનો અથવા તો જી બે પોઈન્ટ વચ્ચેનો એરિયા છે ગ્રામ ઉપરનો એ પણ આપેલો છે તો આપણે જોઈએ આરએફ નું ઇક્વેશન શું હતું આરએફ એટલે કે મેપ ડિસ્ટન્સ બરાબર ડાયરેક્ટલી હું થોડા શોર્ટ ફોર્મમાં લખું છું ડિવાઇડેડ બાય એનો ડિસ્ટન્સ તો કે ગ્રાઉન્ડ નું ડિસ્ટન્સ અથવા તો ગ્રાઉન્ડ નો એરિયા અહીંયા એરિયા આપેલો તો આપણે એરિયા ના ફોર્મમાં લખશું ડિસ્ટન્સ આપેલો તો ડિસ્ટન્સ ના ફોર્મમાં લખ જોઈએ મેપ નું બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે આ બે નું મલ્ટીપ્લાય બરાબર ત્યારે આને મારે જો એરિયા માં કન્વર્ટ કરવો હોય તો લેન્થ ઇન્ટુ વિડ્થ તો લખીએ
लेंथ इनटू विड्थ અને આ જે છે એ સેન્ટીમીટર ના ફોર્મ માં જ આજે આપણે લખી દે ડિવાઇડેડ બાય ગ્રાઉન્ડ નું જે ડિસ્ટન્સ છે ગ્રાઉન્ડ નું ડિસ્ટન્સ કેટલું છે તો કે 14 14 3 મીટર સ્ક્વેર ક્લિયર તો સૌ પ્રથમ આપણે શું કરશું બે નું મલ્ટીપ્લિકેશન કર લઈ જોઈ લઈએ કેટલું આવે છે 8.5 × 6.5 which equals to 55.25 અને કેના ટર્મ માં આવશે 55.25 તો કેવી રીતે રેકોર્ડ કરીએ તો લેટ્સ સે ડિવાઇડ કરીએ બરાબર આપણે છેદ દાખલીએ તો છેદ કેવી રીતે ઉપર શું તો કે 51.25 ના એવા કયા ભાગ પડે જેથી 14 આન્સર આવી જાય 51.25 ના એવા કયા ભાગ પડે જેથી 14 આવી જાય તો ડાયરેક્ટલી ડિવાઇડ કરું છું 14 ડિવાઇડેડ બાય 51.25 તો એનો આન્સર સપોઝ તમને આવે છે 256 જેવો બરાબર 256.98 આવે છે તો 55.98 આવે છે તો 55.98 આવે છે તો 1 × 1 કરું તો 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય 1 × 1 કન્વર્ટ થઈ ગયું સિંગલ ડિજિટમાં આવડશે શું કહેવું મેં અહીંયા તો કે 1 × 1 એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર અને 16 × 16 કરું તો 256 થાય 16 × 16 કેટલા થશે 256 કન્વર્ટ થઈ ગયા સિંગલ ડિજિટમાં આવડશે શું કહેવું મેં અહીંયા તો કે 1 × 1 એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે સ્કેલ મળશે સ્કેલમાં એ 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 16 મીટર હજી આને આપણે ઓલા ફોર્મમાં લખવું હોય બરાબર અને ભાઈના યુનિટને સેમ કરવા હોય તો અહીંયા નીચે સેન્ટીમીટર અને ઉપર સેન્
માં સેન્ટીમીટર ના ફોર્મ માં તો જે આપણે કીધું હતું કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન ફાઇન્ડ કરો એ આપણે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન ફાઇન્ડ કરી લીધો આવી રીતે જ કરવાનું થશે ક્લિયર હવે તમને એમ કીધું કે 1 મીટર નો રીડેબલ સ્કેલ ડ્રો કરો તો 1 મીટર નો રીડેબલ સ્કેલ કા તો હું પેલા પ્લેન સ્કેલ માં પણ ડ્રો કરી શકું અને હું આ આવી છે ડાયાગોનલ સ્કેલ માં પણ ડ્રો કરી શકું પ્લેન સ્કેલ આપણે જોઈ લીધું કેવી રીતે એનો યુઝ થાય છે ડાયાગોનલ સ્કેલ નું બાકી છે તો આપણે ડાયાગોનલ સ્કેલ ના ફોર્મ માં એને ડ્રો કર્યો હવે આપણો જે સ્કેલ મળ્યો સ્કેલ શું મળ્યો તમને કે 1:16 મીટર એટલે કે 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ ગ્રાઉન્ડ ઉપર નું કેટલું 16 મીટર ઓકે ડન હવે એને આ લાઈન આપણે જોઈએ કેટલી લેન્થ સુધી તમે અહીંયા પર ડ્રો કરી શકો કે 15 ટુ 25 સેન્ટીમીટર સુધી આપણે ડ્રો કરી શકીએ તો સે હું 25 સેન્ટીમીટર ની મારે અહીંયા લાઈન ડ્રો કરવી છે તો કેવી રીતે થશે તો મારે અહીંયા જો યુનિટ જોવાનું કે 1 સેન્ટીમીટર એ 16 મીટર થાય તો 25 સેન્ટીમીટર એ કેટલા થાય થશે હું 1 સેન્ટીમીટર એ 16 સેન્ટીમીટર બતાવી શકતો તો 25 એ કેટલા થશે તો કરીએ સિમ્પલી શું કરવાનું બેનો મલ્ટીપ્લાય કરીએ 25 ઇન્ટુ 16 એટલે હું સ્કેલ ઉપર કેટલા મીટર સુધી બતાવી શકીશ તો કે ભાઈ 400 મીટર સુધીનું ડિસ્ટન્સ હું આ ડાયાગોનલ સ્કેલ ઉપર બરાબર ડાયાગોનલ સ્કેલ ઉપર શો કરી શકીશ તો સૌથી પહેલા શું કરવાનું કે 25 સેન્ટીમીટર ની એક લાઈન ડ્રો કરવાની કેટલા સેન્ટીમીટર ની 25 સેન્ટીમીટર ની ક્લિયર હવે ડાયાગોનલ સ્કેલ માં આપણે એના કીધા 400 એટલે કેટલા પાર્ટ પાડવાના 4 ઇક્વલ પાર્ટ્સ તો પાડ્યા જો 0 થી 100 100 થી 200 અને 200 થી 300 ક્લિયર 400 સુધી નું રીડેબલ છે એટલું વસ્તુ યાદ રાખજો મારા ટર્મ ને શું કહું છું 400 સુધી નું રીડેબલ છે એટલે પાર્ટ પાડ દીધા 4 ઇક્વલ પાર્ટ્સ તો 4 ઇક્વલ પાર્ટ્સ નું પાડો તો એક પાર્ટ કેટલા સેન્ટીમીટર નો થાય તો શું કોર પડશે તો કે 25 / 4 એટલે જે એક પાર્ટ છે તમારું
सपोज आ एक पार्ट छे ई થશે 6.25 सेंटीमीटर નો થશે એક 25 સેન્ટીમીટર લાઈન ડ્રો ઓકે ડન બોક્સ ક્રિએટ કરના એક બોક્સ ની કોઈ સાઈઝ નક્કી નથી સિમ્પલી એક બોક્સ બનાવો બરાબર આ આખું જી બોક્સ બનાવ્યું નીચેની બોક્સ આપણે ક્રિએટ કરી દીધું ચાર પાર્ટ માં ડિવાઈડ 0 થી 100 100 થી 200 ને 200 થી 300 અને જે પહેલો પાર્ટ છે બરાબર એને 0 થી 100 ના ફોર્મ માં દેવાનું પણ એના પાછા ઇક્વલ 10 પાર્ટસ કરવાના કેટલા इक्वल 10 पार्ट्स तो 6.25 ना इक्वल 10 पार्ट्स करो तो શું કરવું પડશે 6.25 ડિવાઇડેડ બાય 10 એટલે એક પાર્ટ થશે તમારો એપ્રોક્સિમેટલી 0.36 સેન્ટીમીટર નો થશે આ થોડું ડ્રો કરવા આટલું પડશે બરાબર એટલે મારા પોઈન્ટ પ્રમાણે તમે જે સ્કેલ છે એ થી થોડું નાનો લેજો એટલે તમને આ ડિસ્ટન્સ એ વધારે મળશે તો કેટલા નો પડશે એક પોઈન્ટ આપો કે એક પોઈન્ટ મળશે એ થશે 0.62 સેન્ટીમીટર નો तो 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 ની લાઈન 60 70 80 90 અને 100 કરના એટલે ડિવાઈડ હવે આ જે છે ફર્સ્ટ બોક્સ આપણો જેમાં આપણે એને 10 ઇક્વલ પાર્ટસ માં ડિવાઈડ કર્યું એને હવે વર્ટિકલ ડાયરેક્શન માં લઈ જાઓ કેમાં વર્ટિકલ ડાયરેક્શન માં લઈ જાઓ અને ન્યા પણ એના 10 ઇક્વલ પાર્ટસ પડે એવી એક લાઈન ડ્રો કરો સપોઝ અહીંયાથી મારા ના 10 ઇક્વલ પાર્ટસ લેવા હોય તો હું છે ને 10 સેન્ટીમીટર ની એક લાઈન ડ્રો કરું કેટલા ની અહીંયાથી લાઈન ડ્રો કરું 10 સેન્ટીમીટર ની શું કામ કારણ કે 10 સેન્ટીમીટર ના મારે 10 પાર્ટસ લીલી પડી શકે અહીંયા 0 થી મારા 1 સેન્ટીમીટર 2 3 4 5 6 7 8 9 ને 10 તો કે 10 સેન્ટીમીટર એક સેન્ટીમીટર ના ઇક્વલ 10 પાર્ટસ ડન હવે શું કરવાનું છે તો કે આજે ઇક્વલ પાર્ટસ પડે ત્યાંથી એક હોરિઝોન્ટલ લાઈન ખેંચતી જવાની છે દેખાય છે થ્રુ હોરિઝોન્ટલ લાઈન્સ અને આજે 100 પાર્ટસ વાળી લાઈન હતી એને એક્સટેન્ડ કરી કરીને ઉપર સુધી જવા દીધું 100 થી આખી 200 થી આખી 300 થી આખી આ 0 થી એના 100 થી પણ આખી અને પછી આ હોરિઝોન્ટલ લાઈન્સ પણ ડ્રો કરી નાખી આપણે ડન આખા કો બોક્સ મળી ગયો આજે અંદરની લાઈન છે એ નથી મળી બરાબર અંદરની લાઈન તો મેં પછી બી બતાવેલી છે હવે આમાં શું કરવાનું છે તો સપોઝ તમને એમ કીધું કે 10 ઇક્વલ પાર્ટસ કેલા બરાબર 0 થી 10 20 આ 30 આ 40 50 60 આ 70 આ પોઈન્ટ છે 80 આ પોઈન્ટ છે તમારો 90 ઈ સેમ પોઈન્ટ તમારે ઉપર પણ 10 પાર્ટસ માં આજી આ ટોપ મેઈન મેઈન હોય ને ટોપ પોઈન્ટ ટોપ લાઈન મેઈન ને ન્યા પણ એટલા સેમ તમારે 10 પાર્ટસ માં એને ડિવાઈડ કરવાના છે તો હું માનું કે 0 10 20 30 40 આ 50 ની લાઈન પછી આ 60 70 80 90 ના આ મેળું મેળું કેટલા આવું તો તે 100 કને એકું ડિવાઈડ ઇક્વલ પાર્ટસ માં હવે ખાલી તમારે આને કનેક્ટ કરતા જવાના છે કેવી રીતે તો કે આ ટોપ પોઈન્ટ નો 100 ઈ અહીંયા નીચે પોઈન્ટ ના 90 સાથે ફર પડે છે આનું જે 100 ની આનું જે કોર્નર છે એના પહેલા પોઈન્ટ સાથે પછી આનો બીજો પોઈન્ટ છે ઈ આના સોરી આનો જે કોર્નર છે એના પહેલા પોઈન્ટ સાથે પછી આનો પહેલો પોઈન્ટ છે આના બીજા પોઈન્ટ સાથે એટલે 90 છે કેની સાથે કનેક્ટ કરવાનો 80 સાથે પછી આનો 80 છે કોણ સાથે કનેક્ટ કરવાનો 70 સાથે જુઓ 70 ની લાઈન કઈ જગ્યાએ કનેક્ટેડ છે તમારી છે 80 સાથે બરાબર 70 ની લાઈન સપોઝ આ છે આ 80 સાથે કનેક્ટેડ છે પછી એવી રીતે તમારે આખા પર ડ્રો કરવાનું છે સિમ્પલ હા મારું એમ કે છે ડ્રો માં મિસ્ટેક હશે કારણ કે મેં તો ટુ ધ સ્કેલ નથી ડ્રો કરેલો બટ તમારે ટુ ધ સ્કેલ ડ્રો કરવાનું છે અને એવી જ રીતે યાદ રાખવાનું કે આનો જે ફર્સ્ટ પોઈન્ટ છે ઈ કેના સાથે તો કે આના સેકન્ડ પોઈન્ટ સાથે બરાબર પાછો એક વખત તમને સમજાય તો કેની સાથે બરાબર આનો જે ફર્સ્ટ પોઈન્ટ છે 100 અને 90 સાથે અહીંયા આપણે લખું 80 90 અને 100 બરાબર આનો 100 અને 90 સાથે આનો 90 અને 80 સાથે આનો 80 અને 70 સાથે પછી આનો 70 અને 60 સાથે પછી આનો 60 અને 50 સાથે બરાબર છે દેખાય છે જો કેની સાથે છે 60 ની લાઈન છે આ કે આપણે એને ડ્રો કરતા જઈએ કોની સાથે કનેક્ટ કરેલી છે 60 ની લાઈન ને છે 50 સાથે બરાબર 50 સાથે પછી આનો 50 અને 40 સાથે પછી આનો 30 અને 20 સાથે આનો 20 અને 10 સાથે આનો 10 છે ઈ આ 0 સાથે એટલે કે ક્રોસ માં તમારે આને જોડવાનું છે અહીંયા આખે આખું તમારો સ્કેલ ડ્રો થઈ ગયું જે 1 મીટર સુધી રીડેબલ છે હવે આના પર તમે કોઈ પણ માપ વિધિન 400 મીટર ની વચ્ચે તમે કેલ્ક્યુલેટ કરી શકો સપોઝ હું તમને એમ કહું છું 32 મારે મેજર કરીને દેવાનું છે કેટલા 232 તો કેવી રીતે મેજર થશે તો અહીંયા
1 સેન્ટીમીટર
15 meter.
11 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
પાઈ ડિસ્ટન્સ માં લઈ માંડું તમને 511 કેટલા મીટર ના ફોર્મ માં આવડી જશે બરાબર અને રિલેટેડ એક સોંગ તમારી સ્ક્રીન ઉપર અત્યારે પાસ થાય છે પોસ્ટ કરો અને તમે આખ્યા તો તમારા રીતે પોતાની જાતે ટ્રાય કરજો આ દાખલા ગણવાનું તમે તમારી રીતે ટ્રાય કરશો તો તમને આ ડ્રોઈંગ કરતા આવશે અને આ ટાઈપનો બિલીવ મી કે ઓય ડ્રોઈંગ જીક્યુમાં પણ પૂછાય છે એક ટાઈમમાં તો જ્યારે 7 માર્ક્સમાં પણ પૂછાઈ જતો હતો હવે અત્યારે એની વેલ્યુ છે 4 કે 3 માર્ક્સની અંદર આવી ગઈ છે બટ હજી આ જે સોંગ છે આઈએમપી તો છે જ ક્લિયર જોઈએ હવે આપણે આવીએ સોંગ નંબર 3 અલગ મેથડ અત્યાર સુધી જે મેજરમેન્ટ તમને મેં કરીને બતાવ્યું બરાબર ઈ 3 ડિજિટમાં તો હતો પણ પોઈન્ટમાં નહોતું પણ હવે જે મેજરમેન્ટ છે એ કેટલા છે 3 ડિજિટમાં છે પણ પોઈન્ટમાં છે તમને એમ કીધું જે કી સ્કેલ છે બરાબર એ રકમ તમે અત્યારે સ્ક્રીન ઉપર તમારા પાસ ઓન થાય છે બરાબર પહેલા રકમ લખી લેજો ડાયરેક્ટલી સોંગ ઉપર આવતા નહીં રકમ લખાઈ જાય પછી જોઈએ ગિવન ડેટા તો એવું કીધું છે કે 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 4.5 કિલોમીટર છે તો હવે એના ઉપર રીડેબલ સ્કેલ ને એના પર આ મેજરમેન્ટ જ બતાવો કે ભાઈ 63.2 કિલોમીટર નું મેજરમેન્ટ આના ઉપર ડ્રો કરીને બતાવો ક્લિયર તમને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે અહીંયા કોઈ ક્લિયર ઇન્સ્ટ્રક્શન નહોતા તમને એમ કીધું 1 મીટર નો રીડેબલ સ્કેલ ડ્રો કરો તો 1 મીટર ના રીડેબલ સ્કેલ્સ તમે ડ્રો કરી નાખ્યા પણ મેં કીધું એના પર તો તમે કોઈ પણ મેજરમેન્ટ બતાવી શકો અહીંયા તો ફિક્સ કીધું છે કે 63.2 કિલોમીટર જ શો કરો જોઈએ 63.2 કિલોમીટર કેવી રીતે શો કરો તો આને હું રાઉન્ડ કરું તો રાઉન્ડ કરતા 70 થશે 70 તો આપણે એનો રૂલ લગાડીએ કે સપોઝ 1 સેન્ટીમીટર બરાબર સપોઝ કે 4.5 કિલોમીટર હતું ઈ હું મેપમાં 1 સેન્ટીમીટર થી શો કરી શકતો તો તો 70 કિલોમીટર એ કેટલા સેન્ટીમીટર મારે ડ્રો કરવા પડે એટલે રાઉન્ડ ઓફ કરી નાખો બરાબર 63 ને સીધું મેં લઈ લીધું 70 તો શું કરવું પડશે ક્રોસ મલ્ટીપ્લિકેશન 70 × 1 / 4.5 તો 70 × 1 / 4.5 તો એનો જે આન્સર આવ્યો ઈ 70 × 1 / 4.5 તો જે એનો આન્સર આવ્યો ઈ આવ્યો તમારો 15.5 સેન્ટીમીટર તો શું કરવાનું હોય પહેલા 15.5 સેન્ટીમીટર ની એક લાઈન ડ્રો કરી નાખવાની અને લાઈન ડ્રો કરી નાખી હવે 70 કેટલા ઇક્વલ પાર્ટ્સ 7 અહીંયા કેટલા હતા જોઈ લ્યો તમે કેટલા ની સ્કેલ ડ્રો કરી હતી 12 ની અને તમારે કેટલા મેજરમેન્ટ માં કે બતાવવાની કેટલા મેજરમેન્ટ સુધી બતાવી શકતા હતા 600 એટલે કેટલા પાર્ટ 6 70 તો કેટલા પાર્ટ 7 50 તો કેટલા પાર્ટ 5 તો 15.5 સેન્ટીમીટર ના કેટલા પાર્ટ પ્રમાણે કે આપણે 70 એટલે કે 7 તો 15.5 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 7 પાર્ટ્સ એટલે એક પાર્ટ થશે એ 2.22 સેન્ટીમીટર નો થશે કેટલા પાર્ટ પ્રમાણે આના 7 પાર્ટ પાડ દઈએ આ પાર્ટ 1 આ પાર્ટ 2 આ પાર્ટ 3 પાર્ટ 4 પાર્ટ 5 પાર્ટ 6 અને આ જે છે પાર્ટ 7 ક્લિયર પાર્ટ પાડ દીધા હવે હવે શું કરવાનું છે તો કે પહેલા નામ આપી દે આ 0 હવે આમાં મારે છે ને 100 ના ફોર્મ માં નથી બતાવવાનું અહીંયા મારે તો છે 10 ના ફોર્મ માં બતાવવાનું છે તો કેવી રીતે 0 ટુ 10 20 30 40 50 અને 60 અને અહીંયા પાછું 0 ટુ 10 આના પર કેટલા ઇક્વલ પાર્ટ્સ પડવાના 10 પાર્ટ પડવાના નહીં ઇક્વલ કે 1 2 3 4 5 આ 5 નો પાર્ટ 6 7 8 9 અને આ જે છે લાસ્ટ માં જે પાર્ટ મળ્યો મને એ મળ્યો મને 10 ક્લિયર પછી આ વર્ટિકલ લાઈન જે મેં ડ્રો કરેલી હતી કે વર્ટિકલ લાઈન કેટલા સેન્ટીમીટર ની છે ભાઈ હવે આપણે આગળ જોઈએ કેટલા સેન્ટીમીટર ની છે એ 10 બરાબર શું કામ કારણ કે એના પર મારે 10 ઇક્વલ પાર્ટ્સ પાડવાના તો એના 10 ઇક્વલ પાર્ટ્સ 10 સેન્ટીમીટર ના કેટલા પડે તો કે એના પર 10 જ પડે બરાબર એક એક નું એક તો આ 0 માનું 0 પછી આની છે 1 2 3 4 5 6 7 8
9 and 10 રમત અહીંયા થોડી પાસે આપણે સિમ્પલી લાઈન ડ્રો કરવાની છે 8 ની 7 ની 6 ની 5 ની 4 ની 3 2 અને 1 એ જે બધાય ડ્રો આ ઉપરની લાઈનો આપણે કે કામ નથી એક્સ્ટ્રા લાઈન છે એને કરી નાખીએ ઇરેસ બરાબર છે હવે જી ઇક્વલ પાર્ટસ તો અહીંયા નીચે પાડ્યા હતા ઈ જ ઇક્વલ પાર્ટસ અહીંયા ઉપર પાડવાના છે 10 ઇક્વલ પાર્ટસ કેટલાનું પડશે તો 2.22 માંથી એને ડિવાઈડ બાય 10 કરો તો એક 0.22 સેન્ટીમીટર નો પાર્ટ પડશે આ જે નીચે પાડી દીધો છે ઓલરેડી ઈ જ આપણે પાછો ઉપર પાડવાનો છે તો આના પણ 1 2 3 4 આ પાર્ટ છે 5 6 7 8 અને 9 અને આ જ લાસ્ટ છે 10 તો આનો જી 10 છે ઈ આના 9 સાથે બરાબર હવે થોડો વાર લાગશે ડાયરેક્ટલી અત્યારે એને જોઈન્ટ કરી દઉં છું મની લાઈન સાડી એવી જઈ શકે છે કારણ કે હું સ્કેલનો યુઝ નથી કરતો તમારે પ્રોપરલી સ્કેલથી ડ્રો કરવાનું છે અને એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ અહીંયા જી છે હવે આ 63 આપણે આ જી છે પાછા પોઇન્ટમાં આવી ગયા તો અહીંયા જી છે 1 2 છે આપણે એને એવી રીતે ડિસ્ક્રિપ્શન નથી આપણે આપણે આને આપવાનું છે હવે 0.1 0.2 0.3 બરાબર છે ખબર પડે છે 0.4 પછી અહીંયા જે ડિસ્ક્રિપ્શન આવશે એ આવશે 0.5 પછી 0.6 7 8 9 અને સો વન 7 8 9 અને અહીંયા જે મળ્યું એ મળ્યું 0. બરાબર 1 સોરી અહીંયા જે મળ્યું એ પૂરેપૂરું મળ્યું આપણને 1 થઈ ગયું શું કામ કારણ કે અહીંયા મારે પોઈન્ટ પછીનો આંકડો બતાવવાનો છે એટલે મારે 0.1234 અહીંયા ડિસ્ક્રિપ્શન આપવું પડશે સીધે સીધું પેલા હું લાઈન ડ્રો કરી નાખું છું બરાબર થોડી વાર લાગશે બરાબર ત્યાં સુધી તમે પણ મારી ભેગા સ્કેલ લાઈન ડ્રો કરવાનું સ્ટાર્ટ કરી દો એટલે તમને બેટર આઈડિયા આવશે અને આ 10 ને કોની સાથે જોડવાનું છે ભાઈ તો કે અને 9 સાથે પછી આના 9 ને કોની સાથે ડ્રો કરવાનું છે તો કે આના 8 સાથે પછી આના 8 ને કોની સાથે તો કે આના 7 સાથે પછી આના 7 ને તો કે એવી રીતે સો વન બરાબર આના 6 ને આના 5 સાથે આના 5 ને આના 4 સાથે આના 4 ને આના 3 સાથે આના 3 ને આના 2 સાથે બરાબર મારું થોડીક એ ડ્રોઈંગમાં મિસ્ટેક પડે કારણ કે મારી પાસે ખૂબ કન્જેસ્ટેડ જગ્યા છે તમે સ્કેલથી વ્યવસ્થિત દોરશો એટલે તમને વાંધો નહીં આવે બરાબર 2 અને 1 મેં ખાલી એક અત્યારે તમને સમજી શકાય એવી રીતે અહીંયા લાઈનમાં મેં ડ્રો કર્યું છે તો કાઢવું લાગશે બરાબર પણ તમે તમારા સ્કેલથી ડ્રો કરશો તો તમને પ્રોપરલી અહીંયા આવી જશે હવે અહીંયા શું કરવાનું તમારે કેટલું મેજરમેન્ટ બતાવવાનું છે તો કે 63.2 કેવી રીતે બતાવશો 63.2 60 અહીંયાથી બરાબર 10 અહીંયાથી એકમ ક્યાંથી સોરી શું અહીંયાથી એટલે કે અહીંયાથી લીધો આપણે હવે 10 ક્યાંથી તો કે 10 અહીંયાથી અને એકમ અહીંયાથી થર્ડ ડેસિમલ છે થ્રી ડેસિમલ છે અહીંયાથી 2 ડેસિમલ છે અહીંયાથી અને જે સિંગલ ડેસિમલ છે અહીંયાથી તો આ 60 આની લાઈન આપણે એક્સટેન્ડ કરીએ 3 ક્યાં આવશે તો કે અહીંયા આપણે પાર્ટ પાડ્યા હતા બરાબર ઇક્વલી તો કે આ 0 આ 1 આ 2 ને 3 3 ની લાઈન ને એક્સટેન્ડ કરતા જાવ અને 0.3 ક્યાં આવે છે તો કે અહીંયા આવશે તો અહીંયાથી અહીંયા સુધી જેટલી ડિસ્ટન્સ મળ્યું સોરી 63.2 છે ને ઓકે તો આ જે છે નીચે 2 ની લાઈન આવશે બરાબર અહીંયા નહીં આવે 63.2 તમારે મેજરમેન્ટ બતાવવાનું છે તો 60 આ 3 ની લાઈન બરાબર આ 0.1 સોરી 0 1 2 3 3 ની લાઈન 2 સુધી પછી આ ડિસ્ટન્સ મળ્યું આ ડિસ્ટન્સ એ તમારો 63.2 આ મળ્યું 63.3 આવડશે હવે ડેસિમલ પોઇન્ટ્સ માં પણ તમે આ સ્કેલ થી બતાવી શકો સપોઝ હું લો 47.6 આવું બતાવું છે 40 અહીંયાથી 7 કે 5 6 ને 7 7 ની 9 માં ક્યાં સુધી તમારે જવાનું છે ઓકે 6 સુધી 0.6 એટલે 7.6 સુધી જવું હોય તો 7.6 સુધી અને 40 ની 9 ક્યાં છે તો કે અહીંયા તો જે આ ડિસ્ટન્સ મળ્યું એ મળ્યું 47.6 ક્લિયર આવડશે તો આવી રીતે તમે આને પોઈન્ટ માં પણ બતાવો હોય તો આ સ્કેલ યુઝ કરીને પોઈન્ટ માં પણ બતાવી શકો છો બરાબર અને આની પછીનો ઓવર સેમ દાખલો તમારી સ્ક્રીન ઉપરથી અત્યારે પાછો થાય છે તો એ દાખલાને પણ તમે પોસ્ટ કરો બરાબર અને આવી રીતે ડ્રો કરવાની ટ્રાય કરી શકો છો બરાબર અને નેક્સ્ટ વિડિયોમાં આની પછીના જેટલા ટાઈપના સમ પૂછાઈ શકતા હોય એ આપણે સમ લઈ લેશું પછી આ ચેપ્ટર તમારું ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા ઉપર છે ઓકે
चलो हजी एक मेथड नो सम कदाच आमां पूछाई जाय तो ई पण आपणे आवडवो जोईए बराबर मोस्टली अहींया तमने बधा ज सम कवर करावी लीधा छे 1 मीटर रेडियबल સુધીનો પણ કરાવી દીધો પછી એમાં તમને કોઈ ફિક્સ ડિસ્ટન્સ આપેલું હતું તો ફિક્સ ડિસ્ટન્સ વાળો આપણે કરી લીધો અને હવે તમને એને આરએફ ના ફોર્મ માં આપ્યું છે તમને એમ કીધું છે કે જી એનો જી સ્કેલ છે બરાબર અત્યારે રકમ તમારા સ્ક્રીન ઉપર શો થાય છે પોસ કરીને પહેલા આપણે રકમ લખી લઈએ તો રકમ પછી આપણે આવી જઈએ ગિવન ડેટા ઉપર રકમ માં એવું કીધું હતું કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન છે એ 1:2500 છે તો હવે આ સ્કેલ ઉપર આપણે કેટલા મીટર શો કરવાના છે તો કે 228 અને હું રાઉન્ડ ઓન કરું તો કેટલા મીટર થાય તો કે 300 થાય તો આપણે વળી પાછું ત્રિરાશિ માંડી કે 25 મીટર જો 1 સેન્ટીમીટર ઉપર શો થઈ શકતા હોય તો 300 મીટર કેટલા સેન્ટીમીટરમાં શો થઈ શકે શું કરવું પડશે સીધું 300 × 1/25 કરીએ ડિવાઇડેડ બાય 25 આનો આન્સર આવ્યો તમારો 12 સેન્ટીમીટર શું આવ્યો 12 સેન્ટીમીટર તો આપણે એક લાઈન ડ્રો કરવાની કેટલાની લાઈન ડ્રો કરશું તો કે 12 સેન્ટીમીટરની શું છે આપણો જે રાઉન્ડ ઓફ કરેલો ફિગર છે એ છે 300 કેટલા પાર્ટ પડશે આના તો કે 3 કઈના તો કે 12 સેન્ટીમીટરના 12 સેન્ટીમીટરના 3 પાર્ટ પડો તો એક પાર્ટ જે છે 4 સેન્ટીમીટરનો થશે બરાબર તો અહીંયા કેટલા આપણે પાર્ટ પડવાના છે આના તો કે 3 પાર્ટ્સ પડવાના છે ઇક્વલ 3 પાર્ટ્સ 4 સેન્ટીમીટરનો એક 4 સેન્ટીમીટરનો બીજો અને 4 સેન્ટીમીટરનો થર્ડ ક્લિયર પહેલા પાર્ટમાં શું નામ આપશું 0 100 અને અહીંયા આપણે આપી દેશું એ આપી દેશું 200 અને આ 10 ઇક્વલ પાર્ટ્સ પાડશું બરાબર 10 ઇક્વલ પાર્ટ્સ તો 10 20 30 40 50 60 70 80 90 અને આ જે મેળો એ મેળો 100 બરાબર પછી શું કરશું તો કે આ જે વર્ટિકલ લાઈન છે કેટલા સેન્ટીમીટરની લાઈન તો કે 10 સેન્ટીમીટરની લાઈન અને કેટલા ઇક્વલ પાર્ટ્સ 10 તો કે આ મેળો 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા જે મેળવી મને 10 મેળવ્યું ઉપરની લાઈન કઈ કામની નથી કરી નાખો ઇરેઝ બરાબર મને ખબર નથી ક્યાં સુધી આપણે એક્સટેન્ડ કરવાની તમે એઝ ઇટ ઇઝ લાઈન ડ્રો કરી લીધી તમે પણ આવી રીતે એઝ ઇટ ઇઝ લાઈન ડ્રો કરી નાખજો પછી મેજરમેન્ટ લઈને સિમ્પલી જે વધારાનો પાર્ટ છે ને કરી નાખજો ઇરેઝ જેમ મેં અત્યારે કરી નાખ્યો પછી સિમ્પલી શું કરવાનું છે આપણે જે પાર્ટ પડ્યા એને એક્સટેન્ડ કરી કરીને ખેંચી જવાના છે ખેંચી જઈએ દેખાય છે ખેંચી જાઉં છું 2 અને 1 અહીંયા જે 10 ઇક્વલ પાર્ટ પડ્યા એ ઉપર પર 10 ઇક્વલ પાર્ટ પડવાના છે 1 2 3 4 5 બરાબર તો આપણે વ્યવસ્થિત પાડીએ 5 6 7 8 9 અને આ જે મેળવી 10 બરાબર તો જે આ પાર્ટ છે એ આપણો 100 માનીએ કે આ 100 આ 100 ને કેવી રીતે કનેક્ટ કરવાનું આ 100 ને કે 90 સાથે જોઈએ હવે આ કેટલું વ્યવસ્થિત દેખાશે 100 ને 90 સાથે પછી આનો 90 છે એ 90 કેની સાથે તો કે આના 80 સાથે પછી આનો 80 છે તો આનો 80 કેની સાથે તો કે આના 70 સાથે ક્લિયર પછી આનો 70 છે એનો 70 કેની સાથે તો કે આના 60 સાથે પછી આનો 60 છે તો 60 કેની સાથે આના 50 સાથે ક્લિયર પછી આનો 50 છે એ 50 કેની સાથે તો કે આના 40 સાથે પછી આનો 40 છે એનો 40 કેની સાથે તો કે આના 30 સાથે પછી આનો 30 છે 30 કેની સાથે તો કે આના 20 સાથે અને આનો 20 છે એની સાથે આના 10 સાથે અને આનો જે 10 છે એની સાથે તો કે આના 0 સાથે બરાબર હવે મારા ખ્યાલથી આ જે પાર્ટ પાડવાનું છે એ આપણને આવડી ગયેલું હશે
કેટલા મીટર શો કરવાના છે આમાં તો કે 228 200 અહીંયા થી પછી 20 પાર્ટ આવી રીતે પાડવાના 220 અને 8 200 મળી ગયું 20 તો કે આ લાઈન માંથી 20 અહીંયા થી અને 8 આની આની લાઈન ઉપર એક્સટેન્ડ કરી અહીં લગાવે એટલે 11 આવશે 8 તો આ મેળવે 8 આ તમે જે શો કર્યું કેટલું તમે શો કર્યું 228 મીટર અને આ સિવાય બીજું કોઈ ડિસ્ટન્સ સપોઝ તમારે વિધિન 300 ફાઇન્ડ કરવું છે 136 ફાઇન્ડ કરવું છે ઓકે એવી રીતે અને કેવી રીતે પાર્ટ પડશે આપણે પાડવા હોય તો 136 ના જે 130 અને 6 આ મેળ 100 એટલે 30 એટલે 30 વડાય નહીં ભાઈ અને 6 ક્યાં સુધી છે તો કે 6 ની લાઈન સુધી આ 6 તો 6 ની લાઈન સુધી એક્સટેન્ડ કર્યા અને અહીંયાથી અહીંયા સુધી જે ડિસ્ટન્સ મળ્યું બરાબર આને અહીંયા સુધી જે ડિસ્ટન્સ મળ્યું એ મળ્યું તમને 136 મીટર્સ તો હવે રીતે શો કરવાનું હોય બરાબર અને મોસ્ટલી આવા ટાઈપના તમને મેં બધા ટાઈપના દાખલા સોલ્વ કરાવી દીધેલા છે ઇન કેસ આના ટાઈપના દાખલામાં કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે મને બરાબર મેસેજ કરીને કહી શકો છો બરાબર મને તમારો જે ક્વેશ્ચન છે એ WhatsApp કરીને મોકલી શકો છો જોઈએ નેક્સ્ટ અને પાછો કરેલો છે બરાબર અને રિપીટ લાસ્ટ આમ તો આ ચેપ્ટરનો લાસ્ટ ટાઈપનો દાખલો પૂછાઈ શક્યો પૂછાયેલો આપણે કરેલો છે રિપીટ કરી લઈએ એક વખત આમાં તમને એમ કીધું છે કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન આરએફ ડિટરમાઇન કરો ફાઇન્ડ કરો મેપનો એરિયા અને ગ્રાઉન્ડનો એરિયા આપેલો છે તો સીધું ઇક્વેશન શું છે તો કે ભાઈ મેપ એરિયા અથવા તો મેપનું ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ગ્રાઉન્ડનું ડિસ્ટન્સ સિમ્પલી તમારે શું કરવાનું છે બેયને ડિવાઇડ મેપનો એરિયા 64 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર અને ગ્રાઉન્ડનો એરિયા તો કે 4096 મીટર સ્ક્વેર શું કરવાનું અને એવા પાર્ટ પાડવાના છે કે ઉપર 61 અને 61 ઇન્ટુ કેટલા કરતા મને 4096 મળે તો 4096 ડિવાઇડેડ બાય એને ડિવાઇડ બાય એને ભાગ્યા 64 કરવાના તો જે આન્સર મળે એ મને મળે 64 તો 64 સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય 64 એટલે મને મળી જશે 4096 મીટર સ્ક્વેર માંથી એને સેન્ટીમીટર સ્ક્વેર જે કે સ્ક્વેર માંથી મારે એને કન્વર્ટ કરવું હોય તો અહીંયા છે 1:1 સેન્ટીમીટર અને અને મીટર સ્ક્વેર માંથી એટલે કેટલા થશે કેટલા 8864 મીટર તો જે સ્ક્વેર મેળો એ મેળો મને 1 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 8 મીટર અથવા તો 1 સેન્ટીમીટર એના ઇન્ટુ અને શું કરવાનું ઇન્ટુ 100 સેન્ટીમીટર માં કન્વર્ટ કરો હોય તો તો ઓવર સ્ક્વેર મેળો 1 ડિવાઇડેડ બાય 100 આઈ સેન્ટીમીટર માં અને આ પણ સેન્ટીમીટર માં બરાબર આ છે આપણો જે છે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન અને લાસ્ટ માં ઓ એક રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન નો પણ સોંગ છે તમારી સ્ક્રીન ઉપર પાછો થાય છે બરાબર સ્ક્રીન ને પોઝ કરો અને આખો દાખલો લખી લ્યો અને અહીંયા આની સાથે ઈ તમારું જે છે ચેપ્ટર નંબર 2 એટલે કે સ્કેલ એ આખે આખું કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને કોઈ ડાઉટ નહીં હોય અને ઇન કેસ કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો એઝ ઇટ ઇઝ જેમ મેં તમને આગળ સમજાવ્યું થેન્ક યુ